નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો જ્યારે ઝાડા થઈ જાય કોઈ લોકોને ત્યારે એને ઇમરજન્સી મટાડવા માટેનો એક દેશી અને હાથ વગર પ્રયોગ આપની માટે લઈને આવ્યો છું ઝાડા થાય એટલે મેક્સિમમ એકથી બે દિવસમાં ઝાડા છે એ બંધ થઈ જાય એવું કરવું જોઈએ જો બે દિવસમાં ઝાડા બંધ ન થાય સતત ચાલુ રહે તો એ શરીરમાં ખતરનાક સાબિત થઈ શકે છે ક્યારેક આપણે કોઈ દૂષિત ખોરાક ખાઈ લીધો હોય અથવા દૂષિત પાણી પી લીધું હોય તો પણ ઝાડા અને કોલેરા થઈ શકે છે ઝાડા હોય તો સાથે ઉલટી પણ થઈ શકે છે ઝાડા ઉલટી પણ સાથે થાય પણ આવું આવું આવી જે સમસ્યા છે એ ચોમાસામાં વધારે બનતી હોય છે કોલેરા જેવી પણ ઘણી વખત ગરમીની ઋતુમાં પણ ઉનાળામાં પણ ઝાડા થવાની સમસ્યા જોવા મળે છે મિત્રો હવે ઝાડા થાય ત્યારે હાથ વગો એક પ્રયોગ આજે લઈને આવ્યો છું જેનાથી એક જ દિવસમાં ઝાડા છે એ બંધ થઈ જાય સાંજ સુધીમાં તમને સવારે ઝાડા હોય તો રાત્રિ સુધીમાં બીજા દિવસે સવારે ઉઠો એટલે એકદમ નોર્મલ ઝાડો છે એ આવે અને પેટ એકદમ સાફ થઈ જાય સાથે સાથે ઝાડા એકદમ પાતળા ઝાડા હોય તો એ સાવ બંધ થઈ જાય દેશી પ્રયોગ છે હવે જે આ પ્રથમ તો તમને જે પ્રયોગની વાત કરું છું સાથે સાથે જે ઇલાજ છે એની વાત કરું છું એમાં દૂધનો ઉપયોગ કરવાનો છે ભાગે એવું બનતું હોય છે કે ઝાડા અને વાયુની જે સમસ્યા હોય છે એમાં દૂધ છે એનો ખોરાક માપ્યા તરીકે ઉપયોગ કરવો જોઈએ નહીં દૂધ છે એ ઝાડા થાય ત્યારે દૂધ એક તો બંધ કરી દેવાનું ખાસ પણ આ જે ઉપચારમાં દૂધની વાત કરું છું એમાં કંઈક અલગ રીતે ઉપયોગ કરવાનો છે આપણે દૂધનો તો એની માટે આપણી પાસે જે રકાબી હોય છે એક રકાબીમાં દૂધ લેવાનું છે રકાબી આખી ભરવાની નથી સહેજ અધૂરી રહે એટલી રકાબી દૂધની ભરવાની છે તાજું દૂધ લેવાનું છે આ દૂધની અંદર અડધું લીંબુ લેવાનું છે અને લીંબુ નીચોવાનું છે દૂધની અંદર લીંબુના બીજ છે એને બહાર કાઢી અને લીંબુ છે એ બરાબર દૂધની રકાબીમાં નીચોવી લીંબુ નીચોવાઈ જાય એટલે તરત જ એ રકાબી છે એ પી લેવાની છે જેવી રીતે આપણે ચા પીએ છીએ એ જ રીતે એક સાથે જ પી જવાની છે મિત્રો આ એવો પ્રયોગ છે જેનાથી ઝાડા છે ઇમરજન્સી એમ કહે કે ઇમરજન્સી કંડિશન ઊભી થાય તો ઝાડાને તાત્કાલિક બંધ કરવા માટેનો એક સરસ મજાનો ઉપચાર છે અને બીજી વાત એ કરું કે આ જે પ્રયોગ છે એક રકાબીમાં અડધું લીંબુ નીચોવી અને તરત જ પી જવાનું નહીંતર શું થાય કે લીંબુ દૂધમાં નીચોવો એટલે દૂધ છે તરત ફાટી જતું હોય છે પણ દૂધની અંદર બીજી કોઈ પ્રોસેસ થાય કોઈ પ્રક્રિયા થાય એ પહેલાં જ આપણે દૂધ છે એને પી જવાનું છે એટલે ઝાડા છે એ તાત્કાલિક બંધ થઈ જશે આ પ્રયોગ છે એ દિવસમાં બે વખત કરવાનો આ રીતે દૂધ છે એને દિવસમાં બે વખત પીવાનું છે બે વખત પીવો એટલે એક જ દિવસમાં બીજા દિવસે ઝાડો છે એ નોર્મલ થઈ જાય છે બીજી વાત એ કરું કે દિવસ દરમિયાન બેથી ત્રણ વખત લીંબુ પાણી પીવાનું છે લીંબુ પાણી કેવું કે પાણીની અંદર નો સામાન્ય તાપમાનવાળું પાણી ફ્રીજનું પાણી નહીં સામાન્ય પાણી છે એની અંદર લીંબુ નીચોવાનું એક ચપટી મીઠું નાખવાનું જો સિંધાલુણ હોય તો એ નાખવાનું નહીં સાદું મીઠું નાખવાનું થોડી ખાંડ નાખવાની અને આ પ્રવાહી છે એને દિવસમાં બેથી ત્રણ વખત પીવાનું છે બીજી વાત એ કે તમને જ્યાં સુધી ઝાડા બંધ ન થાય એટલે કે એક દિવસ કે બે દિવસ સુધી એક તો દૂધ ખાવાનું બંધ કરી દેવાનું છે આ પ્રયોગમાં ઉપયોગ કરી એ સિવાયનું દૂધ ખાવાનું નથી એ સિવાય વાયુ જે વસ્તુ વાયુ થતી હોય એવી વસ્તુ અડદ છે બટાટા છે આવી વસ્તુ છે એ બંધ કરી દેવાની એટલે ઝાડા છે એ સાવ મટી જશે ગમે તે રોગને કારણે ઝાડા થયા હોય ગમે તે દૂષિત ખોરાક ખાવાથી થયા હોય દૂષિત પાણી પીવાથી થયા હોય ગમે તે રીતે ઝાડા થયા હોય આ પ્રયોગથી જે ઝાડા છે એ એક જ દિવસમાં બંધ થઈ જાય છે એટલે જે લોકોને ગમે ત્યારે આ એવો ઉપચાર છે કે ગમે તે ઋતુમાં ઝાડા થાય ત્યારે આ ઉપચાર કરી શકાય છે ચોમાસામાં ઝાડા થાય શિયાળામાં તો જો ઓછી સમસ્યા હોય છે ઝાડા થવાની પણ ચોમાસામાં વધારે હોય અને ઉનાળામાં પણ થઈ શકે છે તો આ રીતે ઝાડા છે એને ઘરેથી ઘરગથ્થુ ઇલાજથી ખૂબ આસાનીથી મટાડી શકાય છે તો આ હતો આજનો વિડીયો અમને આશા છે કે તમને મારો આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી